આ તરફ દિલ્હીના ખેડૂત આંદોલનને હવે કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે. ગુજરાત કોંગ્રેસ હવે સમર્થન આપવા જઈ રહી છે. 4 ડિસેમ્બરે કોંગ્રેસ ધરણા કરવા જઈ રહી છે અને ગુજરાતના તમામ જિલ્લા મથક ખાતે ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રના 3 કૃષિ બિલના વિરોધમાં અને ખેડૂત આંદોલનના સમર્થનમાં આ ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીની સરહદો અને દિલ્હીમાં પણ ખેડૂતો દ્વારા જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે તેના ટેકા હેઠળ હવે કોંગ્રેસ ગુજરાતમાં પણ વિરોધ પ્રદર્શન કરશે. સંવાદદાતા પ્રણવ આપણી સાથે. પ્રણવ, શું વિગતો? ચોક્કસ એ માની શકે જે રીતે દિલ્હી ખાતે તમામ ખેડૂત આગેવાનો, ખેડૂત સમાજ અગ્રણીઓ છે, ખેડૂત કિસાનો જે છે છેલ્લા અનેક દિવસોથી પોતાનું આંદોલન કરી રહ્યા છે, સરકાર સાથે મંત્રણા પણ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આગામી 4 તારીખે 4 ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા મથકો ઉપર ખેડૂતોના સમર્થનમાં અને કેન્દ્ર સરકારની જે બિલ રજૂ કર્યું છે તેના વિરોધની અંદર ખેડૂત સમર્થનમાં ધરણાનો કાર્યક્રમ થશે. 4 ડિસેમ્બરના રોજ તમામ ગુજરાતના જિલ્લા મથકો ઉપર કોંગ્રેસ પાર્ટી આ ધરણા કરશે. બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી આપવા માટે. તો હવે કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં પણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.